नमस्कार, हूँ जिनिशा दीक्षित, इंडिया न्यूज में आपनो स्वागत करूँ छू। नजर करिए अत्यारना मुख्य समाचारों पर। विश्वनाथ सिंह वाघेलाए 4 सप्टेम्बर 2022 ना रोज गुजरात यूथ कांग्रेस ना प्रमुख पदे थी राजीनामु धरी दीधु हतु। त्यार बाद गुजरात यूथ कांग्रेस ना महामंत्री विनय सिंह तोमर पण राजीनामु आप्यु हतु। आम 24 कलाक में 2 युवा नेताओ राजीनामा धरी देता हता। कांग्रेस माथी राजीनामु आप्या बाद विश्वनाथ सिंह वाघेला ने केंद्रीय मंत्री अनुराग ठाकुर अने भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल साथे ने तस्वीरों बहार आवे। विश्वनाथ सिंह वाघेला अने विनय सिंह तोमर मंगलवारे कमलम खाते कांग्रेस ना अनेक पूर्व कार्यकरो साथे भाजप मा जोड़ाया। विश्वनाथ सिंह वाघेलाए कह्यो के रघु शर्मा ना पुत्र प्रेम ने कारणे मारे राजीनामु आपवुं पड्युं छे, मारी विरुद्ध षड्यंत्र थई रह्या हता। भाजप मा जोड़ाया बाद विश्वनाथ सिंह वाघेलाए कह्युं हतुं के भाजप ने भारत ने अखंड राखवानी नीति रीति थी प्रेराईने भाजप मा जोड़ायो छो। भाजप छेवाड़ाना मानवी सुधी पहोंचनारी पार्टी छे। जगदीश ठाकुर प्रदेश प्रमुख बन्या त्यारे तेमणे कह्युं हतुं के भूक्का काढी नाखशुं, पण हवे कांग्रेसना ज भूक्का निकळी जवाना आरे छे। हार्दिक पटेलनी राहे विश्वनाथ सिंह वाघेलाए भले चाली रह्या होय, परंतु भाजपमां लावामां के कांग्रेसमांथी राजीनामुं आपवामां हार्दिक पटेल नहीं परंतु भाजप संगठनना ज एक नेतानो सिंह फाळो रहेलो छे। ભાજપમાં જોડાઈને કેસરિયા કર્યા છે, ત્યારે વિશ્વનાથ સિંહે કોંગ્રેસ પર જે છે આકરા પ્રહારો કર્યા હતા। પરિવારવાદને જે છે તેમણે મુખ્ય કારણ દર્શાવ્યું હતું તેમના રાજીનામા પાછળ। સાથે જ વિનય સિંહ તોમર પણ જે છે કોંગ્રેસ ને મૂકીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। સાથે જે છે યુવા કોંગ્રેસના જે અન્ય કાર્યકર્તાઓ છે તે પણ તેમની રાહ ચાલીને ઉપર જે છે તેઓ ભાજપમાં જોડાયા છે, અને તમામ કાર્યકરો જે છે આજે કેસરિયા ધારણ કર્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં જે છે હવે થોડોક સમય બાકી રહ્યો છે, ત્યારે પાર્ટીની આવી રીતેની ઉથલપુથલના કારણે જે છે કોંગ્રેસને ખૂબ જ મોટા ફટકાઓ પડી રહ્યા છે। જ્યારથી વિધાનસભાની ચૂંટણીને જે છે સમય નજીક આવી રહ્યો છે, ત્યારથી ગુજરાતના ઘણા એવા મોટા કદાવર નેતાઓ જે છે કે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। એક તરફ જે છે રાહુલ ગાંધી ભારત જોડો અભિયાન સાથે જે છે ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓ જે છે કે મુખ્ય પદ ઉપર છે તે લોકો રાજીનામા આપીને ભાજપ તરફ વળી રહ્યા છે। પરિવારવાદ ને નામે જે છે તેઓ રાજીનામા આપ્યા છે, સાથે તેમની સાથે અન્ય કાર્યકર્તાઓ પણ જે છે ભાજપમાં જોડાયા છે। તો હવે આવનારા સમયમાં શું કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે કે નહીં રહેશે તે તો હવે આવનારા સમયને જ ખબર છે, પરંતુ અત્યારે વિશ્વનાથ સિંહ અને વિનયસિંહ તોમર બંને જણા જે છે યુવા કોંગ્રેસના જે છે ખૂબ જ કદાવર નેતાઓ હતા। સાથે જ આટલા વર્ષ જે છે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી માટે તેઓ કામ કર્યું છે, પરંતુ હવે પરિવારવાદના નામ ઉપરથી જે છે તેઓએ રાજીનામું આપી દીધું છે। સાથે જ ખૂબ જ મોટી જે છે કાર્યકર્તાઓની રેલી સાથે તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા, અને ત્યાં જે તેમણે કેસરિયા ધારણ કર્યા હતા, સાથે તેમની સાથે અન્ય કાર્યકર્તાઓ પણ તેમાં જોડાયા હતા। પરમ દિવસે મેં કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રમુખ તરીકે પણ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ આજે હું વિધિવત રીતે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટિલની વિચારધારા અને નીતિ અને રીતિથી પ્રભાવિત થઈને અને ભારતીય જનતા પાર્ટીના છેવાડાના કાર્યકર્તાને જેને અમે 18 વર્ષમાં કામ કરતા જોયા છે, એ તમામ સૌના કાર્યોથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં આજે વિધિવત જોડાયો છું। 2004માં રાજકારણ શરૂ કર્યું ત્યારે મેં અગાઉ પણ રાજીનામું આપતી વખતે વાત કરી હતી કે આઝાદીની જે ઇતિહાસમાં વાતો હતી, જે નેતાઓના ઉલ્લેખ હતા, એમને પ્રેરણા માનીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો। પરંતુ મેં કીધું તેમ કે 1969માં કોંગ્રેસ પાર્ટીએ એ જે યશસ્વી નેતાઓ હતા જેણે આ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું હતું,
सरदार साहेब होय, लाला लजपत राय होय, एवं तमाम एवं नाम छे के जेने पुराणे मुकी दीधा हता। ए बात धीमे धीमे समझाईले आपणने एम थाय के कांग्रेस पार्टी थी जे प्रेराया हता ए कांग्रेस पार्टी हवे रही नथी। पछी पण आपणने एम थाय के परिस्थितिओ जे बगड़ी रही छे, आजे सुधरशे काले सुधरशे, आजे नहीं तो काले जनता कांग्रेस पार्टी ने स्वीकारशे, पण दिवसे ने दिवसे जनतानी वच्चे कांग्रेस पार्टी की छवि वधारे ने वधारे खराब थती गई। अने परिणामे अमारा जेवा कार्यकर्ता ज्यारे कोई विस्तार में जाए, कोई जगह प्रचार करवा जाए, त्यारे कांग्रेस पार्टी की जे छवि ना लीधे अमारे पण सांभळवानुं आवतुं। आवी तमाम घटनाओं ज्यारे अनुभवता त्यारे एम थाय के खोटी पार्टी में छीए। समय वीतो गयो ने 18 वर्ष पछी ज्यारे यूथ कांग्रेस नो प्रदेश प्रमुख बन्यो त्यारे एम हतुं, प्रदेश प्रमुख बन्या पछी पण કે જ્યારે આપણા હાથમાં અત્યારે પ્રદેશ યુથ કોંગ્રેસની સુકાન આવી છે, ત્યારે ભૂતકાળમાં જે આપણે સહન કર્યું છે, નવા કાર્યકર્તા સહન ના કરે એટલા માટે કંઈક બદલાવ લાવીએ, ના આવવા માગતી હોય એમ કોઈ તમે નવો નિયમ અથવા તો કોઈ નવો કાર્ય શરૂ કરવા જતા હોય તો એમાં રોકટોક થાય, રોડા નાખવામાં આવે। आम आदमी पार्टी द्वारा उत्तर गुजरात में रोजगार गेरंटी यात्रा शुरू कराई हती, कि जे हिम्मतनगर थी सांतलपुर सुधी कुल 4 जिल्ला में 11 दिवस सुधी चाली हती। रोजगारी गेरंटी यात्रा में बेरोजगारों माटे रोजगार नोंधणी मेळानुं आयोजन करायुं हतुं, कि जेमां 25,600 ऑफलाइन अने ऑनलाइन 57,000 नोंधणीओ थई छे। आगामी दिवसों में आम आदमी पार्टी कार्यकर्ताओं की टीम उत्तर गुजरात एक एक गामडाओं में जईने गेरंटी कार्ड की नोंधणी करशे। आम आदमी पार्टी गुजरात प्रदेश युवा तथा विद्यार्थी नेता युवराज सिंह जाडेजाए जणाव्यु हतो के आ 11 दिवस में अमे लगभग 50 जेटली सभा करी छे, जेमा एक दिवस में 2000 जेटला युवानो जोडाया हता, एटले के 11 दिवस में लगभग 10,000 थी वधारे युवानो आम आदमी पार्टी ने विचारधारा साथे जोडाया छे। आ यात्रा में अमने वच्चे वच्चे सरकारना गुंडाओ द्वारा हैरान पण करवामां आव्या हता, छतां अमे जे छे तेमनो सामनो कर्यो छे, जे जग्याए सभा होय ते जग्याए वीज काप मूकी देवामां आवतो हतो, साथे जे छे तेनो पण सामनो कर्यो छे, छतां जे युवानो तेमनी वेदना अने व्यथा अमने सांभळी छे, त्यारे रोजगारीने लगता जे मुख्य प्रश्न छे जेने छेल्ला घणा वर्षोथी उकेलवामां नथी आव्या, जेम के घणी बधी परीक्षाओनो फॉर्म भर्या बाद पण निमणूक पत्र नथी मळ्या, त्यारे बेरोजगार युवानो द्वारा अमारी पासे मांगणी करवामां आवी हती। 11 દિવસમાં ઉત્તર ગુજરાતમાં જે રોજગાર ગેરંટી યાત્રા કાઢવામાં આવી, 25 તારીખથી જે શરૂ કરવામાં આવેલી અને 4 જિલ્લાની જેને સફર કરેલી અને હિંમતનગરથી લઈ સાંતલપુર સુધી આ જે યાત્રા નીકળવામાં આવી, કાઢવામાં આવી, તેમાં જે રોજગાર ગેરંટીને લઈ અમે કહી શકાય કે સામાન્ય જનતાઓ પાસે, સામાન્ય લોકો પાસે ગયા હતા, એ 11 દિવસના અનુભવમાં અમે 11 દિવસમાં ઓલમોસ્ટ 50 જેવી સભાઓ કરી છે અને 2000 જેટલા એવરેજ એક દિવસમાં યુવાનો જોડાતા હતા। એટલે આમ જોઈએ તો 10,000 કરતાં પણ વધારે યુવાનો એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાઈ અને આમાં જોડાયા છે। જે રીતે વચ્ચે વચ્ચે સરકારના જે ગુંડાઓ હતા એ ગુંડાઓ દ્વારા જે હેરાન પરેશાન કરવામાં આવ્યા એનો પણ અમે સામનો કર્યો છે। જે રીતે જે જગ્યાએ અમારી સભા હોય એ સભાએ, એ જ સભા સ્થળે લાઇટ કાપ મૂકી દેવો એનો પણ અમે સામનો કર્યો છે। છતાં પણ જે અમારો અનુભવ રહ્યો છે અને જે બેરોજગાર યુવાનો જે છે એની જે વેદના છે, એની જે વ્યથા છે, એ વેદના, એ વ્યથા અમે સાંભળી છે। અને જે મૂળ પ્રશ્નો છે રોજગારીને લગતા, એ રોજગારીના પ્રશ્નો છેલ્લા 4 વર્ષમાં હજી સુધી સોલ્વ નથી થયા, કેમ કે ઘણી બધી ભરતીઓની એવી જાહેરાતો થઈ અને જાહેરાતો બાદ એમાં કહી શકાય કે નિમણૂક પત્રો મળેલા નથી। ખાસ કરીને જે બેરોજગાર યુવાનો અમારી પાસે આવીને જે માંગણી કરી છે એમાં સિનિયર ક્લાર્કના ઉમેદવારોએ આવીને માંગણી કરી છે કે હજી સુધી અમને 3-3 વખત સીપીટી પરીક્ષા લેવામાં આવી પરંતુ નિમણૂક પત્રો આપવામાં આવેલા નથી। ત્યારબાદ વિસ્તરણ અધિકારી, ત્યારબાદ જે આરોગ્ય કર્મચારીઓની જે ભરતી થઈ MPHW FHWની એમાં પણ નિમણૂક પત્રો હજી સુધી મળેલા નથી। તો આ જે નિમણૂક પત્રો છે એ નિમણૂક પત્રોની માંગણીને લઈ અમે પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ પાસે વિદ્યાર્થીઓની વેદનાને વ્યથા લઈને જવાના છીએ અને જે આ ડિલે કરવામાં આવી રહ્યું છે, જાણી જોઈને કહી શકાય કે પ્રોબ્લેમ્સ ઊભા કરવામાં આવી રહ્યા છે, એમાં અમારે આમ આદમી પાર્ટી, અમે વિદ્યાર્થીઓની સાથે ઊભા છીએ। ત્યારબાદ જે એજન્સી દ્વારા સીપીટીની પરીક્ષા લેવામાં આવી એવા સીપીટીની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એવું વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે,
तो जे सीपीटी एजेंसीए तन तन वक्त सीपीटी परीक्षा लीधी अने छता पण जे विद्यार्थीओ खरेखर लायक हता हकदार हता ए विद्यार्थीओने आमां पसंदगी पाम्या नथी एवुं विद्यार्थीओनुं ज्यारे कहेवुं छे त्यारे तमाम विद्यार्थीओ साथे अमे खभोथी खभो मिलावीने ऊभा छीए अने ज्यां पण एने अमारी जरूर पड़शे त्यां ચોક્કસપણે અમે એની મદદ કરીશું। IELTS કૌભાંડ પ્રકરણમાં ડમી વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપતા હતા, મહેસાણા SOG પોલીસની તપાસમાં પરીક્ષાના MO આવી ગયા છે સામે, ત્યારે મહેસાણાના પ્લેનેટ એજ્યુકેશનના વિદ્યાર્થીઓની નવસારીની હોટલ ફન સિટીમાં લેવાઈ હતી। પરીક્ષા જે છે અમેરિકામાં પકડાયેલા વિદ્યાર્થીઓના IELTSમાં 8 બેન્ડ આવ્યા હોવા છતાં અંગ્રેજીમાં ઢબુના ઢ હતા। IELTS કૌભાંડમાં મહેસાણા SOGની તપાસમાં હોટલ ફન સિટી નજીકની સુપ્રીમ હોટલમાંથી ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે। સુપ્રીમ હોટલમાં 24-28 સપ્ટેમ્બર 2021ના અંદાજે 21 લોકો જે છે 8 રૂમમાં રોકાયા હતા, જેમને આરોપી અમિત ચૌધરી વિદ્યાર્થીઓના પ્રશ્નપત્ર અને ઉત્તર વહી લાવી આપી હતી, ત્યારે મહેસાણા SOG પોલીસે હોટલ સુપ્રીમના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું હતું। ભાવનગર શહેરના દોધા રોડ ઉપર અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોચના ટોય ટ્રેનની રાઇડમાં વીજ કરંટથી 8 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે। આ ઘટનાના સંદર્ભે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર NV ઉપાધ્યાય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। આ ઘટનાની તટસ્થ તપાસ કરવા અને દુર્ઘટના પાછળ કોઈ માનવ ક્ષતિ હોય તો જવાબદાર સામે જે છે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। સાથે શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક નજીક રહેતા રામજી મેરની 8 વર્ષીય પુત્રી જાનવીનું ગત રવિવાર સાંજે જે છે શહેરના અકવાડા લેક સ્થિત એમ્યુઝમેન્ટ પાર્કમાં ટ્રેન રાઇડ બાદ જે છે વીજ કરંટથી મોત નીપજ્યું હતું। ઘટનાને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુંડે સાથે પણ વાતચીત કરીને સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવી છે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે જે છે સાંજે સર્જાયેલા દુઃખદ અકસ્માતમાં જે માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે તેણીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। ખનિજ સંપત્તિ પર ભૂમાફિયાઓનું રાજ થઈ રહ્યું છે, અર્થતંત્રને તેઓ મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે તેવી સ્થિતિ જે છે ઊભી થઈ છે। ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પોંડેસરી ગામે ગેરકાયદેસર રેતીની જે છે ખનન ચાલી રહી છે, ત્યારે બાતમી મળતા રેડ કરવા ગયેલા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પર રેતી માફિયાએ હુમલો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। બિલીમોરા નજીક બિગરી પોસારી થતી ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા ખાણ ખનિજ વિભાગને મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવા ગયેલા અધિકારી કર્મચારીઓ ઉપર રેતી માફિયાએ હુમલો કરીને તેમને માર મારી સુપરવાઇઝરનો મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધો હતો। પકડાયેલી રેતીની ટ્રકો બળજબરી પૂર્વક જે છે નાસી ભાગી છૂટતા 5 જણા સામે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જિલ્લા ખાણ ખનિજ કચેરીમાં ફરજ બજાવતા માઇન્સ સુપરવાઇઝર કમલેશ આલ અને સિક્યોરિટી ગાર્ડ સરોજ પારી નીતિન અને નીતિન રાઠોડ, ડ્રાઈવર નીતિશકુમાર પટેલને મળેલ સૂચના મુજબ બિલીમોરા નજીક બિગારી પોનસારી પાસે ચાલતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિને અટકાવવા 3 સપ્ટેમ્બર રાત્રે 8 કલાકે રેડ કરવા ગયા હતા, ત્યારે આ ઘટના સર્જાઈ હતી। તારીખ 3/9/2022ના રાત્રિના કલાક 10:00 વાગે જે નવસારી જિલ્લાના ભૂસ્તર ખાતાના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે પરેશભાઈ નારાયણભાઈ સોલંકી, જેઓને બાતમી મળેલ કે પોસરી ગામમાં અને ધોલાઈ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનું કામ ચાલે છે, જે બાબતે તેઓ પોતાના સ્ટાફ અને ગાડીમાં આ બાબતે વોચમાં ગયેલા હતા, તે દરમિયાન એ આ જે રેતીની 3 ટ્રકો 4 ટ્રકો એમને મળી આવેલી હતી, જેમને ઊભી રાખીને તેઓ કાયદેસરની કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે હિરેનભાઈ ઓળ, જીતુભાઈ ઓળ તથા પ્રવીણભાઈ ઓળ, તેઓ પોતાની 2 ફોરવ્હીલમાં
એ સિવાયના બીજા માણસો સાથે આવીને તેમની સાથે ઝપાઝપી કરી, તેઓને ટ્રકમાંથી નીચે ઉતારી અને ઢીકા પાટનો માર મારીને એ ચારે ચાર ટ્રકો એ લોકો લઈ ગયેલા હતા. અને એમનો જે મોબાઈલમાં આ ટ્રકોના ફોટા પાડેલા હતા એ મોબાઈલ પણ તેઓ લઈને જતા રહેલા છે. જે બાબતે આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભૂસ્તર શાસ્ત્રીનાઓએ બિલીમારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને એ ફરિયાદ મુજબ આઈપીસી કલમ 186, 332, 323, 504, 114 મુજબનો ગુનો દાખલ કરીને આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ સિનિયર પોસઈ ભઢેરિયા સાહેબ નાઓ કરી રહેલ છે. કઈ દિશામાં તપાસ ચાલી રહી છે, કોણ શખ્સો તપાસમાં? આ જે ગેરકાયદેસર રેતી ખનન કરે છે એ કાયમ આમની વાતો આવે છે અને આ બીજા ગુનાઓ પણ સંડોવાયેલા છે અને એમનું કામ જ રેતી ખનનનું છે. આ ત્રણે ત્રણ જે ઓળ છે એમના વિરુદ્ધમાં પણ આગળની કોઈ ગુના નોંધાયેલા છે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવેલ છે અને એમને પકડવા માટે એમની ટીમ બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં નશો કરવાની ના પાડવી જે છે મોંઘી પડી હતી. ઘટના સામે આવી છે કે યુવકે નશો કરી રહેલા અન્ય યુવકને નશો ન કરવા માટે સલાહ આપી હતી. જો કે નશાની હાલતમાં ગુસ્સે ભરાઈને યુવતી સાથે મળીને જે ના પાડનાર યુવકને માર માર્યો હતો. માર મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ અંગે પોલીસને કોઈ પણ ફરિયાદ નહોતી મળી હોવાનું જાણવા મળ્યું છે. લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રભુનગરમાં જે છે મારામારી થઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા સીસીટીવી મુજબ એક યુવક નશો કરી રહ્યો હતો ત્યારે અન્ય યુવક તેને નશો ન કરવા માટે જે છે સુફિયાની સલાહ આપી હતી. જો કે નશામાં ધૂત યુવક ગુસ્સે ભરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું. ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા હસીનાએ કહ્યું કે પીપલ્સ ફેડરેશન અને ગરીબી તેમનું મુખ્ય ધ્યાન છે. બાંગ્લાદેશના વડાપ્રધાને ઉમેર્યું હતું કે તેઓ ભારતના સહકારની અપેક્ષા રાખે છે કારણ કે કોઈ પણ સમસ્યા મિત્રતા દ્વારા ઉકેલી શકાય છે અને બાંગ્લાદેશ હંમેશા ભારતનું ઋણી રહ્યું છે. તેમની મુલાકાત દરમિયાન હસીના ભારતીય નેતૃત્વ સાથે જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન, ટેકનોલોજી, માહિતી અને પ્રસારણના ક્ષેત્રોમાં 7 કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતાઓ પણ છે. ત્યારે વડાપ્રધાન મોદી સાથેની તેમની ઔપચારિક મુલાકાત પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાને સોમવારે વિદેશ પ્રધાન એશ જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા કરવામાં આવી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે. પાકિસ્તાનના રાજકીય ઘટનાક્રમ પચાવી શકતું નથી. પાકિસ્તાનની રેન્જર્સ મંગળવાર સવારે જમ્મુ કાશ્મીરના અરન્યા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સિંગ પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. ઘટનાક્રમથી વાકેફ લોકોએ કહ્યું કે બીએસએફએ પણ યોગ્ય જવાબ આપ્યો છે. બીએસએફના પ્રવક્તાએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે બીએસએફ જવાનો અરન્યા સેક્ટરમાં પેટ્રોલિંગ જે છે પાર્ટી પર પાકિસ્તાન રેન્જર્સના ગોળીબાર જે છે જડબાતોપ જવાબ આપ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં 24 ફેબ્રુઆરી 2021 રોજ તેઓ સંમત થયા હતા કે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય બોર્ડર તેમજ અન્ય ક્ષેત્રોમાં ક્રોસ બોર્ડર ગોળીબાર સંબંધિત તમામ કરારોનું સખ્તપણે જે છે પાલન કરશે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબારની કોઈ ઘટના બની નથી, પરંતુ મંગળવારે પાકિસ્તાન દ્વારા સમજૂતીનો ભંગ કરવામાં આવ્યો હતો. સરહદ પર આ ઘટના એવા દિવસે બની છે કે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે. બીજા અધિકારી જણાવ્યું કે એલઓસી આઈબી પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી વગર ગોળીબાર અને યુદ્ધ વિરામના ઉલ્લંઘનની ઘટનાઓ દરમિયાન ભારતીય સેના અને બીએસએફ દ્વારા તાત્કાલિક રીતે અસરકારક જવાબ આપવામાં આવ્યો હતો.
આણંદ શહેરના ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી સ્થગિત રહેલી મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી કે જેમાં ચેરમેન પદે રામસિંહ પરમારને બિનહરીફ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરાયા છે. અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણી બાદ નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે 23 ઓક્ટોબર 2020 રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમૂલ ડેરીમાં 3 રાજકીય સરકાર સભ્યોને પ્રતિનિધિ તરીકે કરાયેલી નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ચૂંટણીની મતગણતરી અને પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે. લાંબી કાનૂની લડાઈ બાદ હાઈકોર્ટે અમૂલના 3 સરકારી સભ્યોની કરાયેલી નિયુક્તિને રદ કરવા તેમજ આ 3 જે છે રદ કરાયેલા સભ્યોને મત રદ કરીને મતગણતરી અને પરિણામ જાહેર કરવા માટે આદેશ જાહેર કર્યા હતા. જી સાહેબ, આજના પરિણામો પછી કાનૂની લડાઈ પછી નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ અમૂલના હિતમાં આપ્યો છે, લોકશાહીના હિતમાં આપ્યો છે. આ જીત મારી નથી, પણ અમૂલના હિતના લગભગ 3.5 લાખ ખેડૂતોને હિતમાં જે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ શિરોમાન્ય છે. અને અમૂલના હિતમાં જે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે, આજે અમૂલના વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂકને બદલે અમૂલ મેં આપને કીધું તે મુજબ લોકશાહીના હિતમાં આ ચુકાદો છે. હજી કેટલી સમયની મુદત માટે ગણા છે? 2.5 વર્ષની ચૂંટણી હતી, એમાં 23 મહિના તો કાનૂની ગુંજમાં ગયા. અત્યારે હાલની તારીખે હું આજે વાઇસ ચેરમેન તરીકે જ્યારે મારી નિમણૂક થઈ છે, નિમણૂક નહીં પણ આજે હું જીત્યો છું, ત્યારે પાછળની વાત પછી આવશે. પણ જ્યારે એ પણ કાનૂની લડાઈ આપણે કંઈ લડવાની નથી, પણ જ્યારે લોકોના હિતમાં જે કોઈ નિર્ણય થશે તે લોકોના હિતમાં થશે. આગામી સમયમાં પશુપાલકોના હિતમાં કયા પ્રકારના નિર્ણયો કરવામાં આવશે? અમૂલ હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતી હોય છે, અને મોંઘવારીના સમયમાં અમૂલ જ એક એવી આપણી એક સંસ્થા છે, તે ખેડૂતોના હિતમાં કોઈ પણ નિર્ણય કરે ત્યારે દૂધના સારામાં સારા ભાવ મળે, પોષણક્ષમ ભાવ મળે, એનો અમૂલે મોરબી રામસિંહ કાકા અને અમારી આખી ટીમે જે નેતૃત્વે જે નક્કી કર્યું છે ત્યારે હંમેશા આપ જાણો છો તે મુજબ કોવિડના 2 વર્ષમાં ગુજરાતમાં આ અમૂલ જ એક એવી સંસ્થા હતી કે 365 દિવસ ખેડૂતોને રોજીરોટી આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે અમૂલ હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતી હોય છે. ગુજરાત એટલું નહીં, ગુજરાતની બહાર પણ અમે આંધ્રપ્રદેશ હોય, કલકત્તા હોય, પુણે હોય, વિરાર હોય, પંજાબ હોય, ઓડિશા હોય, ત્યાં નવા નવા પ્લાન સ્થાપીને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે એને પોષણક્ષમ ભાવ મળે એવા અમારા વ્યક્તિગત પૂર્વ અમારા આખા બોર્ડના તમામના સહિયારો પુરુષાર્થ છે. અમૂલમાં એક જ વિચારધારા. બનાસકાંઠા આંગણવાડીના પડતર પ્રશ્નો સહિત મુદ્દાઓને લઈને મંગળવારે બહેનો જિલ્લા પંચાયતના બગીચામાં એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડીનું રાજ્યવ્યાપી જે છે આંદોલન ચાલી રહ્યું છે કે જેને લઈને બનાસકાંઠાની આંગણવાડી બહેનો દ્વારા મંગળવારે આંગણવાડી આગેવાન ચંપાબેન પરમારની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં એકત્ર થઈ પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ આંગણવાડીની બહેનો હડતાલ પર ઉતરી પોતાની માંગણીઓને લઈને કલેક્ટર કચેરી આવેદન પત્ર પણ આપ્યું હતું. ના અંગે ચંપાબેન પરમારે જણાવ્યું કે આંગણવાડીની રાજ્યવ્યાપી હડતાલમાં બનાસકાંઠાની આંગણવાડીની બહેનો સમર્થન આપી રહી છે. આજે આંગણવાડી કર્મચારી સભાના નેજા તળે આખા જિલ્લામાં ને આખા ગુજરાતમાં જે રાજ્યવ્યાપી હડતાલ ચાલી રહી છે એના સમર્થનમાં અમારે પ્રશ્નોની રજૂઆત કરવા અમે અહીં બધા એકઠા થયા છીએ. આજે બધી જ બહેનો તાળાબંધી કરી છે, આખા બનાસકાંઠામાં નહીં ઓલ ઓવર ગુજરાતમાં પણ, આખા બનાસકાંઠામાં તો હું એમ કહું છું કે આખા બનાસકાંઠામાં પણ આજે તાળાબંધી કરીને બહેનો અહીં આવી રહી છે. અમારા મુખ્ય પ્રશ્નો તો અમારી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી કરો અને ના કરો તો અમને લઘુત્તમ વેતન આપો, જે માનદ વેતન શબ્દ કાઢી નાખો, લઘુત્તમ વેતન જોઈએ. બીજું કે અમારી મિની આંગણવાડી છે એનો વિકટ પ્રશ્ન, એને પગાર અડધો, કામ ડબલ છે, મિની આંગણવાડીને પણ જનરલમાં ફેરવો. અમારી જે વધારાની કામગીરી છે વધારાની કામગીરી આઈસીડીએસ સિવાયની બધી જ કામગીરી બંધ કરો. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતની ધડકન નમસ્કાર.